हेलो नमस्ते विद्यार्थी मित्रों, मोबाइल स्कूल पर पैगासुदी विद्यालय द्वारा डांगर सरल आप सबनो हार्दिक स्वागत करू छु। આપણે આજે ઇંગ્લિશ ની અંદર સ્પેલિંગ આપેલા છે ઈ વાળા, હવે ઈ સ્પેલિંગ જે છે એનો આપણે ઉચ્ચાર લખવાનો છે, એટલે કેવી રીતે એનો ઉચ્ચાર લખાય છે। સૌપ્રથમ આપણને આપેલું છે બેડ, તો અહીંયા શું આપેલું છે બી, તો એનો બ થશે, અને અહીંયા જે ઈ આપેલું છે ને એની એક માત્રા થશે, અને ડ નો ડી નો ડ, તો આ રીતના લખાય બેડ। પછી અહીંયા આપેલું છે બેગ, પછી છે પેન, પછી નન, એન હોય એનું ન થાય, અને ઈ છે એનું એક માત્ર અને નનો ટી, નેટ, પછી છે ફેડ, કે, ટેન, પેટ, લેડ, લેડ, પછી છે બેડ, સેડ, નેડ, પેગ, પછી છે ગેડ, વેડ, રેડ, ડેન, જેડ, ડેડ, ઉચ્ચાર આપણે લખતા જવાના છે। હવે અહીંયા ઈ જે છે એનું શું થશે, એ આપણે અહીંયા એક માત્રા ઉપર કરતા, જે ઈ દેખાય ને ત્યાં એક માત્રા કરતો જવાનું, બેડ, બેડ, પેન, નેટ, ફેટ, કેટ, ટ્રેન, પેટ, લેગ, લેગ, બેટ, સેટ, નેટ, પેગ, ગેટ, વેટ, રેડ, ડેન, જેટ, ટેન, હેન, લેટ, વેડ, મેન અને મેટ। હવે આ રીતના એના ઉચ્ચાર આપણે લખ્યા છે, એ તમે ઉચ્ચાર છે અહીંયા બાજુમાં મેં આગળના લેક્ચરમાં પણ તમને કરાવેલા હતા, એ રીતના મારે અત્યારે અહીંયા જગ્યા છે તમે નીચે લખો છો, તમારે અહીંયા સાઈડમાં જે જગ્યા છે ત્યાં આપણે આ ઉચ્ચાર લખતા જવાના છે, અને તમારી જે ફોર લાઈન ની બુક જે છે એની અંદર તમારે આ સ્પેલિંગ અને સાથે એના ઉચ્ચાર પણ લખતા જવાના રહેશે। સાથે આને પાકા કરો, રિવિઝન વ્યવસ્થિતપણે આનું કરો, કારણ કે આને ઉચ્ચાર કેવી રીતના લખાય છે એ આપણે એક્ઝામમાં પૂછાય છે દર વખતે, એટલે ખાસ એના ઉચ્ચાર કેવી રીતના લખાય અને આના આધારે સ્પેલિંગ કેવી રીતના લખાય છે એ આપણે શીખવાનું છે। તો આ સૌપ્રથમ તો તમારે તમારી બુક ની અંદર ઉતારવાનું રહેશે, અને પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું। થેન્ક યુ।